આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. કોરોના સંક્રમણના કેસો વધતા હવે કોર્પોરેશન દ્વારા એનજીઓ સાથે બેઠકો કરી છે. કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં કમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવ્યા હતા, જે ખૂબ જ મદદરૂપ પુરવાર થયા હતા. તેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા કેસોને કારણે એનજીઓની મદદથી કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભા કરવા માટે શરૂઆત કરવામાં આવી રહી છે. આઇસોલેશન સેન્ટરના કારણે જે પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો હોય તે ત્યાં આગળ રહી શકે છે, જેથી કરીને તે અન્ય લોકોને સંક્રમિત કરી શકતો નથી. ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે માની રહ્યા છે કે આગામી 25 દિવસમાં સુરત માટે ખૂબ જ હાઈ રિસ્ક વાળો હશે. કોમોબિડ દર્દીઓ અગત્યના કામ સિવાય ઘરની બહાર જવું નહીં, જેથી કરીને તેઓ કોરોના સંક્રમિત ન થાય. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને નિર્ણય સુરત શહેરમાં આખા ભારતમાં એવા એક સિટી છે જેમાં કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ગઈ વખતે સેકન્ડ વેવના વખતે શરૂઆત કરવામાં આવેલા હતા. એ સમયે લગભગ 34 જેટલા આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલા હતા, જેના થકી આઇસોલેશન સેન્ટરમાં લોકોના રહેવાથી સંક્રમણ ઓછું થાય, આઇસોલેશન સેન્ટરથી લોકોને મેડિકલ સારવાર પણ મળી રહે અને જરૂરિયાત પ્રમાણે એને સ્ટેપઅપ કરીને ઉપરના હોસ્પિટલ સુધી પણ લઈ જવાય. આઇસોલેશન સેન્ટર જે છે માઇગ્રન્ટ પોપ્યુલેશન માટે અને બીજા જે લોકો છે એ લોકોના માટે એક ખૂબ આધારનું કેન્દ્ર બની રહ્યું હતું. આ વખતે પણ આજે 15થી વધારે એનજીઓઝ આગેવાનો પદાધિકારીશ્રીઓના સાથે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂઆત કરવા માટે મિટિંગ યોજવામાં આવેલા હતા અને એમાં જે છે તમામ જે એનજીઓઝ અને બીજા આગેવાનો એ લોકો ખૂબ સરસ રીતે કોમ્યુનિટી દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂઆત થાય એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. કોમ્યુનિટી સેન્ટરમાં એડમિશનથી લઈને ડિસ્ચાર્જ સુધી તમામ વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે જે એક પ્રોટોકોલ કેન્દ્ર સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એ પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. એટલે આઇસોલેશનની શરૂઆતથી લોકોને ખૂબ એક સરસ સુવિધા મળશે. આઇસોલેશન સેન્ટર જે છે એ સુરતમાં શરૂઆત થાય એ પ્રમાણે આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 25 દિવસ લોકોના માટે ખૂબ અગત્યનું છે, શહેર માટે ખૂબ અગત્યનું છે. લોકો ખાસ કરીને જે અનવેક્સિનેટેડ લોકો છે, ઓલ્ડ એજેડ લોકો છે, લોકો કોઈના કોઈ રીતે રોગ હોય એવા પ્રકારના લોકો છે, એ લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે લોકો રિવર્સ ક્વોરન્ટાઇનના જે પોલિસી છે એ પોલિસીને અધિયર કરે. ખાસ કરીને કોઈ અગત્યનું કામ ના હોય તો બહાર નહીં નીકળે અને ચેપગ્રસ્ત ના થાય. ખાસ કરીને કોઈના કોઈ બહાર નીકળે તો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે, કોઈ પણ રીતે પોતે સંક્રમિત ના થાય એ જરૂરી છે. લોકો અગર કોઈના કોઈ લક્ષણ જણાવે તો લોકો પોતાની રીતે ટેસ્ટ કરી શકે અને પોઝિટિવ અથવા નેગેટિવ હોય તો એ પ્રમાણે જે પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે સંપૂર્ણપણે ચુસ્ત અમલ કરે અને લોકો કોઈને કોઈ પણ રીતે સંક્રમણ ના થાય એ પ્રમાણે પોતે માસ્ક પહેરે. લોકો ઓપન એરિયાઝમાં ઓપન અગર હોય તો એમાં સોશિયલાઇઝેશન જે છે એ કરી શકે, પરંતુ આ વખતે જે પ્રકારે ઓમિક્રોન ચેપી છે એટલે લોકોને કોઈ પણ રીતે સંક્રમણ ના થાય એટલે લોકો કોઈ પણ રીતે સોશિયલાઇઝેશન અવોઇડ કરે, એ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે એ પ્રકારે પણ વિનંતી કરીએ છીએ. લોકોને વિનંતી છે કે કારણ કે આગામી 25 દિવસ આપણા માટે ખૂબ જ અગત્યના છે એટલે લોકો કોઈ પણ રીતે સંક્રમણ ના થાય, ભેગા ના થાય અને સુંદર રીતે પોતપોતાની રીતે જે છે આ જે ઉત્તરાયણના પર્વ છે એ મનાવે, પરંતુ સંક્રમણ નહીં વધે એ પ્રમાણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરે, પોતપોતાના આગાશીમાં પોતપોતાના પરિવાર સાથે જ કરે અને વધારે લોકો ભેગા ના થાય એ પ્રકારે એક વિનંતી કરીએ છીએ. ધન્વંતરી રથ જે છે 174થી વધારે કરવામાં આવ્યું છે.
સંજીવની રદ કરવામાં આવ્યું છે, માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યા છે, કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામગીરી કરવામાં આવી રહ્યા છે, કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂઆત કરવામાં આવી રહ્યા છે. એ પ્રકારે ઓમિક્રોન જે છે એ ઓછામાં ઓછા કેસ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને એના સાથે સાથે જે તમામ હોસ્પિટલના જરૂરિયાતો છે, ઓક્સિજન હોય, દવાઓ હોય, બીજા જે બાબતો હોય, એ તમામ બાબતો ચુસ્તપણે બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવી રહ્યા છે.